નાનપુરાના નામચીન ગુટલેગર પ્રકાશ માછીની જુગાની ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલા કેસ તથા આ પ્રકરણે સ્થાનિક પોલીસની ભૂમિકા અંગેની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવતા પોલીસ વેડામાં ચકચાર મચી ગઈ છે તાપી નદી કિનારે ડક્કાઓ વાળા પાસે નામચીન બુટલેકર પ્રકાશ માછી દ્વારા શરૂ કરાયેલી જુગારની ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો ડીવાયએસપી જ્યોતિ પટેલે પાડેલ દરોડા વેળાએ આ ક્લબમાં બસોથી વધુ ખેલીઓ જુગારમતા હતા જેમાંથી ચોપન ઝડપાયા જ્યારે અન્યો ફરાર થઈ ગયા હતા જુગારના સ્થળેથી રોકડા ચાર પોઈન્ટ ચોસઠ લાખ બાવન મોબાઈલ અને ચોત્રીસ વાહનો સાથે ચૌદ પોઈન્ટ બેતાલીસ લાખની મથકબજે લેવામાં આવી હતી આ દરોડા બાદ રાજ્યના પોલીસ વેડામાં ઇન્સ્પેક્ટર ઝાલાને સસ્પેન્ડ કરી દીધા હતા સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ સ્થાનિક પોલીસે ડઝનબંધ રેડ કર્યાની શેખી મારી હતી જોકે આ પૈકી એક રેડમાં સૂચક રીતે પ્રકાશ માછીને વોન્ટેડ જાહેર કરાયો હતો ત્યારબાદ સેના ઉચ્ચ અધિકારીઓએ સર્વેલન્સ સ્ટાફના ફોજદાર ચાવડા અને જમાદાર અલાઉદ્દીનને સસ્પેન્ડ કરી આ પ્રકરણે સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા કહો કે ગંભીર લાપરવાહી હોવાની વાત કબૂલ કરી હતી હવે આ કેસમાં તટસ્થ તપાસ થાય એ ઈરાદે પ્રકરણ સીઆઈડી ક્રાઇમને ટ્રાન્સફર કરાય છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલા કેસ તેમજ અઠવાલાયન્સ પોલીસ મથકના અધિકારી સામે ઊભી કરાયેલી ઇન્ક્વાયરીની તપાસ પણ હવે સીઆઈડી દ્વારા કરાશે ઉલ્લેખનીય છે કે જુગાની ક્લબ જળપાઈએ સ્થળે કહો કે ઓવારે માથાભારે તત્વો અડીંગો જમાવીને બેસતા હોવાથી ન્યુસન્સ પોઈન્ટ જાહેર કરવા માટે રિપોર્ટ કરાયો હોવા સાથે પોલીસે ડઝન બંધ રેડ કર્યાની વાત પણ બચાવ રૂપે કહેવાય હતી